માં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 10:30 થઈ ગયા છે અને સવારનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ અને હવે બપોરની રસોઈને એવું કરું છે અને આઈટમના વાઘાના ઓર્ડર હતા. હવે આઈટમ નજીક આવી ગઈ તો બધા એને વાઘા દેવાના હતા. જોવા અહીંયા બધા વાઘા ઓર્ડરના હતા એ પૂરા થઈ ગયા છે. આજ બપોર થઈને ત્યાં બધા વાઘા વૈયા જવાના છે. ઓર્ડર છે બધા લઈ જવાના છે. જો આ બધાય અલગ અલગ ડિઝાઇન કલર, અમુકને સેમ જોતા હોય, અમુકને અલગ જોતા હોય. બધાના જેવા ઓર્ડર હતા એ પ્રમાણે બનાવી નાખાશે. જો આવા અલગ 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 ડિઝાઇનના બધા વાઘા છે. કોઈની હજી પાઘડીઓ હુકાય છે, મટીરિયલ કરી છે અને કોઈ રેડી થઈ ગયા છે ને કોઈ પેકિંગ થઈ ગયા છે. જો આ મોર પીસનો સ્પેશિયલ વાઘો છે જન્માષ્ટમીનો. જો આ અલગ અલગ ડિઝાઇનના બધા વાઘા છે. તો અહીંયા મમ્મી પેકિંગ ને એવું કરતા હતા. બેઠા છે મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મસ્ત એના વાઘા ત્યાં ભગવાન પહેરીને ખીલ છે એવા ને કેવો બહુ સરસ. હા, મોર પંખી નો કેવો સરસ વાઘો. આમ થાય કાનુડા ને મોર પંખ બહુ વાલા હતા. મોર પીછું તો કાનાના મુંગટમાં હોય જ તે. જો આપણા વાઘા તૈયાર થઈ ગયા છે. હવે ઓર્ડર વાળા બસ બપોર પડશે કે આ તો બધા વૈયા જવાના છે. વાઘા તો બહુ જાજા પીડ્યા છે બનાવેલા. આજના ઓર્ડર છે આજ તો બધા ને આજ ને કાલ બેથી વાઘા જ દેવાના છે. આઈટમ નજીક આવી છે બધા. જો કાનુડા નો બર્થડે હોય એટલે બધા નવા નવા કપડા પહેરાવે. બહુ સરસ વાઘા બન્યા છે. માણસો લઈ બહુ ગયા વાઘા ભગવાન. થોડીક મોટી આવે અને વ્યવસ્થિત ખંભે થઈને ભગવાન ને રે આવે અને તરત વિધરાય જાય. તરત આમ કાગડે પતલું અસ્તર ને એવું હોય. આપણે તો હું સિલાઈ બધી મારી હોય ને ફિનિશિંગ બહુ સરસ બને. એટલે અમારે કોર 2 વર્ષથી ઓછી ખબર હતી પણ ઓન બધાને બહુ ખબર પડી. એટલે બહુ વાઘાના ઓર્ડર આવ્યા હોય. હા, એટલા વાઘાના ને તાણે ન તૂટતા એટલા વાઘાના ઓર્ડર. અને પાઘડી પણ સિલાઈ મારીને જ અમે બનાવીએ. અમે જો આ બધી પાઘડી સિલાઈ મારી અને કમ્પ્લીટ. હા, એટલે હું પાઘડી કોઈ દી વિખાઈ ન જાય અને મટીરિયલ ખરાબ ન થાય. પાછળ છે ને તરત જ લગાડી દઈએ. જો આવી રીતની પાઘડી બનાવી નાખીએ તો એક પાઘડી તમને ખોલીને બતાવું. વેલક્રો વાળી પાઘડી હોય ભગવાન ને કોઈ ને નાનું માથું હોય કોઈ ને મોટું માથું હોય. જો આ તમારી જેવડી આવડી પાઘડી છે. આ પાઘડી છે અને પાછળ આ રીતનો વેલક્રો હોય. નો વેલક્રો લગાડી દઈએ એટલે છે ને આ દવાખો પરફેક્ટ. નાની મોટી કરવી હોય ને તો થઈ શકે. જો થઈ ગયો સરસ. કોઈ ને ભગવાન નાના હોય મોટા વાઘા પહેરાતા હોય તો પાઘડી આપણે નાની કરવી હોય તો કરી શકાય. જો મસ્તીની વાત. જો આજે બપોરની રસોઈમાં અમારે બનાવશે મકાઈનું શાક. તો મકાઈનું શાક બનાવવા અહીંયા મકાઈ બાફવા મૂકી છે. હજી ગરમ પાણી થઈ ગયું તો મકાઈ નાખી જ રહ્યા છીએ. અને આ 3 ટમેટા લઈ લીધા છે. તો હવે આ 3 ટમેટાની આપણે ગ્રેવી બનાવશું. ગ્રેવીવાળું મકાઈનું શાક બનાવવાનું છે. તો પહેલાં મકાઈ બાફી લેવાની પછી ગ્રેવી બનાવવાની. જો આ 3 ટમેટા લીધા છે. હવે આને છે ને આપણે આની ગ્રેવી કરી નાખશું ટમેટાની. અને આપણે પહેલાં ગ્રેવી વઘારશું મકાઈના શાકમાં. લસણ નાખશું. હવે આને આપણે સરસ મજાની ગ્રેવી આપણી રેડી થઈ ગઈ. હાલો, જો હવે આપણે આ ગ્રેવીને બગાડી દઈશું. તો આપણે આમાં 2 પાવડા તેલ નાખશું.
જો હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે જીરું નાખશું અને થોડી રાઈ નાખશું. બહુ ની રાઈ નાખી, થોડું જીરું થોડી રાઈ, પછી આપણે આ ભગાણી નાખશું. પછી આ હળદર નાખશું, પછી આને ઘેસું ગ્રેવી. આટલી એક ચમચી ચટણી નાખી છે, હવે આપણે આ ગ્રેવી ને ઉકળવા દઈશું. આ મકાઈ નાખી દઈશું. જો હવે આમ ગ્રેવી ઉકળી ગઈ, આ મકાઈ ના દાણા નાખી દીધા બધા. હવે આને ઘડીક આપણે ઘટ થવા દેવું. જો મસ્તી નું શાક થયું ને આપણું મકાઈ વાળું. જો ઘડીક પાકવા દઈ, સરસ આ મકાઈ નું શાક સરસ મજાનું હવે સડી ગયું, મસ્ત થઈ ગયું. થઈ ગયું ને? હવે આપણે નાખી દઈશું ધાણા જીરું. આપણે થોડાક નાખશું ધાણા તો હવે આપણે શાક સરસ તૈયાર થઈ ગયું. હવે આપણે બપોરની રસોઈમાં મકાઈ નું શાક બનાવ્યું છે, ખમણ છે, અને આ ચાટ આવી છે ભાઈ ની ઘરે થી. મીતુભાઈ ને એવું ચાટ વાળું તો બહુ ભાવે ચટપટું. હા ચાલો બધા જમવા. શું કરો છો તમે? અમે જો થેપલા બનાવીએ છીએ, રાંધણ સેટ છે ને, સાંજ પૂરતા જ બનાવ્યા છે. સાંજે થાય ને એટલા જ થેપલા બનાવ્યા. પછી મીતુભાઈ ને તો કઈ નીકળી ને, પછી કાલ ભાવે નો ભાવે એ વાત તો પછી છે ને. તો પછી વાઈટુ પલાળું. આ મારે છે ને રોજ ધૂપ કરવો હોય ને, ધૂપ માં મૂકવી હોય ને વાઈટુ, એટલે આ તેલ થી આપડે પલાળ લઈ. પછી આ વાટ મૂકીએ અને કાસલી મૂકી દઈએ, એટલે અધી ઓલામાં આપણે છે ને એકદમ જગી જાય, ધૂપ સરસ થાય. હા, એટલે વાટ બે મૂકી દઈએ, એટલે આપણે આ વાટ તેલમાં પલાળી દઈએ. પછી કાચા ડબ્બી ભરી લઈએ. આ ડબ્બી ભરીને બધું વાટ્યું કાસળિયું ને બધું ત્યાં બહાર મૂકી દઈએ, એટલે આપણે રોઈસ રોઈસ છે ને અંદર લેવા આવું નહીં, અને કાચલી અને વાટું બે એક સાથે લેવાય છે. જો આપણે થેપલા બની ગયા, હવે આપણે ચિત્રામાં કુલેર ઝારવી હોય એટલે કુલેર ચોળી લેવી. જો અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, હોય જ છે, તેમાં આપણે પહેલાં ગોળ વાતરી લઈશું છરીની મદદથી છે ને, ઝીણો ઝીણો
પાથરી લઈએ એટલે આપણે લોટમાં મિક્સ કરવામાં સરળતા રહે. હવે આપણે તેમાં ઘી નાખી અને હાથની મદદથી ચોળી લઈશું. તો આવી રીતના હાથની મદદથી ચોળી લઈને તો સરસ કુલેર થાય. આપણી કુલેર સરસ ચોળાઈ ગઈ છે. થોડુંક ઘી ઘટ્યું હતું એટલે નાખ્યું હતું. હવે જો આપણે મોટા વાસણમાંથી નાના વાટકામાં આપણે કાઢી લઈશું. અમે નવરા થઈ ગયા છીએ અને આજે અમે ભગવાન ને પણ વાઘા નવા પહેરાવી દીધા છે. જો અમે આજે ભગવાન ના નવા વાઘા પહેરાવ્યા છે. આજ ભગવાન ને આઠમ આવે છે ને તો ભગવાન ને નવા કપડા પહેરાવી દીધા. આજના મારા વિડીયો ને હું આયા જ એન કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.